नमस्कार दर्शक मित्रों, न्यूज 24 गुजराती मां तमारू स्वागत छे। अमारी चैनल ने सब्सक्राइब करो अने बेल ना निशान पर क्लिक करो। भारतीय हवामान विभाग IMD ए चक्रवाती तूफान ने लेने एक नवो अपडेट आप्यु छे। IMD ए कह्यु छे कि 6 महीनी आसपास दक्षिण पूर्व बंगाल नी खाड़ी मां चक्रवात सर्जाय तेवी शक्यता छे अने परिणामे आगामी 48 कलाक मां हवानुं नीचुं दबाण बनवानी शक्यता छे। वर्ष 2023 नुं प्रथम चक्रवाती तूफान मे महीनामां आवानी आगाही करवामां आवी छे। IMD अनुसार 6 महीना रोज बंगाल नी खाड़ी पर चक्रवात सर्जावानी संभावना छे। आ अंगे IMD ना महानिर्देशक मृत्युंजय મહાપાત્રાએ कह्युं केटलीक सिस्टमोए तेने चक्रवात होवानी आगाही करी छे। अमे जोई रह्या छीए, अपडेट्स नियमितपणे आपवामां आवशे। आगाही पछी ओडिशाना मुख्यमंत्री નવીન પટનાયકે અધિકારીઓને કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા જણાવ્યું હતું। છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 11 લોકોના મોત થયા છે। ઘટના બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો। આ મોટો માર્ગ અકસ્માત બાલોદ જિલ્લાના જગાતરા પાસે થયો હતો। મૃતકોમાં 5 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે। બાલોદના પુરૂર અને ચરમા વચ્ચે બાલોદભાન પાસે લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચે અથડામણમાં 11 લોકોના મોત થયા છે અને એક છોકરીની હાલત ગંભીર છે। મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને કહ્યું, ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને હિંમત આપે, હું ઘાયલ છોકરીના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું। સીએમ બઘેલ આ ઘટનાથી દુઃખી છે। રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં સૌથી મહત્વનું હાલમાં ચર્ચામાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોના સહાય સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે અને તેમાં ખેડૂતોની સહાય અંગે પણ વિચારણા કરવામાં આવશે। નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્રની મુંબઈમાં સારવાર ચાલી રહી છે ત્યારે તેમની તબિયત સારી થતા મુખ્યમંત્રી ફરી ગાંધીનગર પહોંચ્યા છે। ખેડૂતોના નુકસાન અને તેના વળતર માટે પણ વિશેષ સહાયતાનું આયોજન કરવામાં આવશે। સમગ્ર વિશ્વને આગામી જુલાઈ મહિનામાં આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે। અલ નીનોની અસરને કારણે વિશ્વભરમાં તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે। વિશ્વ હવામાન સંગઠને અહેવાલ આપ્યો છે કે અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે। અલ નીનોને કારણે ગરમી સમગ્ર વિશ્વમાં પાયમાલીનું કારણ બનશે। વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરના ગરમ થવાની સંભાવના વધી રહી છે, જેને અલ નીનો ગતિવિધિ કહેવામાં આવે છે અને તે ઉચ્ચ વૈશ્વિક તાપમાન સાથે સંકળાયેલ છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર પડશે। આબોહવા વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફરી એકવાર અલ નીનો આવવાને કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ વધારો થશે। ભારતમાં ચોમાસા પર પણ તેની અસર થવાની શક્યતા છે। 4 મેનો દિવસ વિશ્વભરના અગ્નિશામકોને સમર્પિત છે, જે દિવસે તેમના પડકારજનક કાર્યની પ્રશંસા થાય છે। વિશ્વમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને દરરોજ કોઈને કોઈ દિવસ ઉજવવામાં આવે છે, તેની પાછળ તે દિવસનો ઇતિહાસ અને મહત્વ પણ હોય જ છે। ઉદાહરણ તરીકે 4 મેના રોજ ફાયર ફાઇટર ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ફાયર ફાઇટિંગ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અગ્નિશામકોનું સન્માન કરવાનો અને તેમના કાર્ય માટે આભાર માનવાનો છે। આ દિવસ 1999માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લિન્ટનની ઝાડીઓમાં આગ લાગી હતી। આગ ઓલવવા પહોંચેલી ટીમના 5 સભ્યો વિરુદ્ધ દિશામાં ફૂંકાતા પવનને કારણે મૃત્યુ પામ્યા હતા। હવામાન વિભાગ તરફથી વિપરીત દિશામાં પવન ફૂંકાવાની કોઈ આગાહી કરવામાં આવી ન હતી, પરંતુ પવનની દિશા અચાનક બદલાઈ જવાના કારણે 5 ફાયર ફાઇટરો આગની ઝપેટમાં આવી ગયા હતા। તમે આ ઘટના પરથી સમજી શકો છો કે ફાયર ફાઇટરનું કામ કેટલું પડકારજનક છે। આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ દર વર્ષે 4 મેના રોજ તે લડવૈયાઓની યાદ અને સન્માનમાં ઉજવવામાં આવે છે,